અમદાવાદ શહેરમાં અંદાજે 40 કિલોમીટર લંબાઈવાળા મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. અમદાવાદમાં અંદાજે 6 કિલોમીટર અંડરગ્રાઉન્ડ પણ કામગીરી થઈ રહી છે. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 1 માટે ભારત સરકારે વર્ષ 2014માં 17 નવેમ્બરે રૂપિયા 10,773 કરોડ મંજૂર કર્યા હતા, જેમાં વાસણા એપીએમસીથી મોટેરા સુધીના કોરિડોરને નોર્થ સાઉથ કોરિડોર કહેવામાં આવે છે અને તેની લંબાઈ 18.5 કિલોમીટર છે અને તેમાં 15 એલિવેટેડ સ્ટેશન્સનો સમાવેશ થાય છે. આ 15 સ્ટેશન્સમાં મોટેરા સ્ટેડિયમ, સાબરમતી એઈસી, સાબરમતી રેલવે સ્ટેશન, રાણીપ, વાડજ, વિજયનગર, ઉસ્માનપુરા, જૂની હાઈકોર્ટ, ગાંધીગ્રામ, પાલડી, શ્રેયસ, રાજીવનગર અને જીવરાજ સ્ટેશન તેમજ એપીએમસી વાસણાનો સમાવેશ થાય છે, જેની પાછળ 4,030 કરોડ રૂપિયા ખર્ચાશે. અમદાવાદીઓનું એક સપનું હતું કે તેને મેટ્રોમાં તે મુસાફરી કરી શકે. આ સપનું છે તે સાકાર થવા જઈ રહ્યું છે. આજે ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ મેટ્રોની જે કામગીરીની સમીક્ષા કરી હતી, આપ જોઈ શકો છો કે એક્સક્લુઝિવ દ્રશ્યો તેની અંદર મેટ્રોનું જે અંડરગ્રાઉન્ડ જે કામ છે તેના દ્રશ્યો છે. 6x6 મીટરની આ પહોળી જે ટનલ બનાવવામાં આવી છે અંડરગ્રાઉન્ડ, આ 6 કિલોમીટર ટનલ રહેશે, તેની અંદરથી મેટ્રો પસાર થશે અને એક આગવી ઓળખ અમદાવાદીઓ માટે ઊભી થવાની છે. જાન્યુઆરીના પ્રથમ મહિનાની અંદર વસ્ત્રાલવાળો જે ભાગ છે તે શરૂ થશે અને અમદાવાદીઓ મેટ્રોની અંદર મુસાફરી કરી શકે છે. આ દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે યુદ્ધના ધોરણે આ કામગીરી હાલ ચાલી રહી છે. ચોક્કસ એ કહી શકાય કે આવનારા સમયમાં અમદાવાદીઓ મેટ્રોની મુસાફરી કરી શકશે. તો આવનારા સમયમાં અમદાવાદીઓ મેટ્રોની મુસાફરી કરશે. આ ઉપરાંત આશરે 21 કિલોમીટરની લંબાઈ ધરાવતો ઇસ્ટ વેસ્ટ કોરિડોર વસ્ત્રાલ ગામને થલતેજ વિસ્તાર સાથે જોડશે અને આ કોરિડોરમાં વસ્ત્રાલ ગામ તેમજ નિરાત ચાર રસ્તા, રબારી કોલોની, અમરાઈવાડી, એપરલ પાર્ક, કાંકરિયા પૂર્વ, કાલપુર રેલવે સ્ટેશન, ઘી કાંટા, શાહપુર, જૂની હાઈકોર્ટ, કોમર્સ 6 રસ્તા, ગુજરાત યુનિવર્સિટી, ગુરુકુલ રોડ, દૂરદર્શન કેન્દ્ર, થલતેજ અને થલતેજ ગામ એમ કુલ 17 સ્ટેશન્સનો સમાવેશ થાય છે. આ કોરિડોર અંતર્ગત 4 અંડરગ્રાઉન્ડ અને બાકીના 13 એલિવેટેડ સ્ટેશન્સનું નિર્માણ થશે, જેમાં 6 કિલોમીટરનો રૂટ અંડરગ્રાઉન્ડ છે અને આ કોરિડોર પાછળ 6,743 કરોડ રૂપિયા ખર્ચાશે. મેટ્રો રેલનો પ્રોજેક્ટ 2 કોરિડોર અને 32 સ્ટેશન્સના માધ્યમથી શહેરના 4 ખૂણાઓને જોડે છે. આ પ્રોજેક્ટ લઘુત્તમ જમીન સંપાદન કરીને હાલમાં ચાલી રહ્યો છે. તો જૂની હાઈકોર્ટ સ્ટેશનને બંને કોરિડોરના ઇન્ટરચેન્જ સ્ટેશન તરીકે વિકસાવવામાં આવશે. તો થલતેજથી વસ્ત્રાલ ગામ સુધી આવતા પ્રોજેક્ટમાં 6 કિલોમીટર અંડરગ્રાઉન્ડ ટનલ બોરિંગ મશીન એટલે કે TBMના માધ્યમથી ટર્મિનલ તૈયાર થઈ રહ્યા છે. તો આધુનિક ટેકનોલોજી સાથે સજ્જ મેગા પ્રોજેક્ટ હાલ તૈયાર થઈ રહ્યો છે. જે એન્જિનિયરો છે, જે કર્મચારીઓ છે, તે કહી રહ્યા છે કે જે વર્ક છે આધુનિક સિસ્ટમો સાથે થઈ રહ્યું છે અને આવનારા સમયમાં અમદાવાદીઓ જે મેટ્રોની મુસાફરી છે તે ઝડપથી કરી શકે તેના માટેની આ કવાયત તેઓ કરી રહ્યા છે. કેમેરામેન ખેંગ રાઠોડ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.